વાપીમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા. પત્ની મંદિરમાં દર્શન કરવા ગયા અને ગાડીમાં બેસેલા ઉપપ્રમુખ પર ધડાધડ ફાયરિંગ શરૂ થયું. 3 ગોળી વાગતા ઘટના સ્થળે જ મોત. વાપીના રાતામાં ભાજપના ઉપપ્રમુખની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા ગયા હતા ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો, જે બાદ શખ્સો ફરાર થઈ ગયા હતા. જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. શૈલેષ પટેલ દર સોમવારે શિવ મંદિરમાં આવતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ દર સોમવારે પત્ની સાથે શિવ મંદિરે દર્શન કરવામાં આવતા હતા ત્યારે આજે સવારે 7:15 આસપાસ પત્ની સાથે મંદિરે પહોંચ્યા અને પત્ની મંદિરની અંદર ગયા જ્યારે શૈલેષ પટેલ ગાડીમાં જ બેસીને પત્નીની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે અચાનક એક બાઇક તેમની ગાડી પાસે આવીને ઊભી રહી ગઈ. આ બાઇક પર 4 શખ્સો સવાર હતા. શૈલેષ પટેલ કંઈ સમજે તે પહેલાં જ શખ્સોએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. 4 રાઉન્ડ ફાયરિંગમાં શૈલેષ પટેલને 3 ગોળીઓ વાગી હતી, જ્યારે 4 શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પતિને લોહીલુહાણ હાલતમાં જોતાં જ પત્નીએ ચીસાચીસ કરી. તેમના પત્ની જ્યારે મંદિરેથી દર્શન કરી ગાડી તરફ ગયા તો ગાડીના દરવાજા પર જ લોહી લોહી હતું. દરવાજો ખોલતા જ પતિને લોહીલુહાણ હાલતમાં જોતાં જ પત્નીએ ચીસાચીસ કરી મૂકી હતી. ત્યારબાદ શૈલેષ પટેલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસ અને જિલ્લા ભાજપના અગ્રણીઓને થતાં ઘટના સ્થળે બીજેપીના આગેવાનો અને પોલીસનો કાફલો દોડી આવ્યો છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી. ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસ અને જિલ્લા ભાજપના અગ્રણીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા હતા. પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઘટના સ્થળનું નિરીક્ષણ અને આજુબાજુના વિસ્તારમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. LCB SOG સહિતની ટીમોએ હાલ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળની આજુબાજુના વિસ્તારના CCTV ફૂટેજ પણ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે કોચરવા વિસ્તારમાં કોરી પટેલ જૂથના 2 અલગ અલગ ગ્રુપ વચ્ચે ઘર્ષણ વારંવાર થતા રહે છે. સ્થાનિક અગ્રણીઓ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સ્થળ ઉપર આવે તેવી માંગ કરી રહ્યા છે. કેવી મિસ્ત્રી JSTV વલસાડ. આજે સવારે 7 વાગ્યાની આસપાસ ડુંગરા પોલીસના કોચરવા ગામના એક શૈલેષ પટેલ નામના ઈસમ ઉપર ફાયરિંગ કરીને હુમલો થયેલ છે, જેમાં શૈલેષ પટેલ નામના ઈસમનું મોત થયેલ છે. આ બનાવ સવારના 7-1 વાગે રાતા ખાડીની આસપાસ બનાવ શિવ મંદિર પાસે બનેલો છે. શૈલેષ પટેલ અને એમના પત્ની અને એમના કુટુંબના માણસો દર્શન કરવા માટે જતા હતા, એ દરમિયાન આ બનાવ બનેલ છે. હાલમાં પોલીસની તમામ ટીમો અલગ અલગ રીતે તપાસમાં લાગેલી છે. CCTV ફૂટેજ અને જે શકમંદ ઈસમોના નામ ફરિયાદી લોકોએ આપ્યા છે એ લોકોની તપાસ પોલીસ કરી રહી છે.